नमस्कार, टीवी 9 समाचार साथे हूँ छूँ नरेंद्र सिंह। सौथी महत्वना समाचार कर्नाटक ने लईने। कर्नाटक में हवे सिद्धरमैया मुख्य प्रधान बनशे। सूत्रों तरफ थी जे माहिती सामे आवी रही छे ते प्रमाणे कर्नाटक ना नवा मुख्य प्रधान तरीके हाईकमांडे सिद्धरमैया नी नामनी पसंदगी करी लीधी छे अने आवतीकाले सिद्धरमैया सीएम पदना शपथ लेशे। सूत्रों तरफ थी मळती माहिती मुजब आवतीकाले बपोर बाद सिद्धरमैया सीएम पदना शपथ लई शके छे। फरीथी एक वक्त कर्नाटकना मुख्य प्रधान बनवा जई रह्या छे सिद्धरमैया। सूत्रों तरफ थी मळती माहिती मुजब जे रीते कोकड़ू गूंचवायेलू हतुं अने डीके शिवकुमार अने सिद्धरमैया वच्चे जे सीधी स्पर्धा हती सीएम बनवा माटेनी, आखरे हाईकमांडे सिद्धरमैयानी पसंदगी करी लीधी होवानुं सूत्रों तरफथी माहिती सामे आवी छे अने सिद्धरमૈયા આવતીકાલે બપોર બાદ સીએમ પદના શપથ લઈ શકે છે। તો કર્ણાટકમાં નવા નાથ કોણ તે અંગેનું જે સસ્પેન્સ હતું તે આખરે ખુલવા જઈ રહ્યું છે। સિદ્ધરમૈયા ઉપર હાઈકમાન્ડે પસંદગીનો કડષ્ટ ઢોળ્યો છે। અગાઉ પણ સિદ્ધરમૈયા સીએમ રહી ચૂક્યા હતા અને હવે ફરીથી તેઓ સીએમ બનવા જઈ રહ્યા છે। આવતીકાલે બપોર બાદ બેંગાલુરુમાં સીએમ પદના તેઓ શપથ લઈ શકે છે। તો કર્ણાટક ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસને જે સ્પષ્ટ બહુમતી મળી ત્યારબાદ સીએમ કોણ બનશે તેને લઈને કોકડું ગૂંચવાયેલું હતું। સૂત્રો તરફથી જે મળતી માહિતી છે તે મુજબ સિદ્ધરમૈયાની પસંદગી થઈ ચૂકી છે અને હવે સિદ્ધરમૈયા નવા સીએમ બની શકે છે। સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આવતીકાલે જ સિદ્ધરમૈયા સીએમ પદના શપથ લેશે। જે માહિતી સામે આવી છે તે પ્રમાણે હાઈકમાન્ડે સિદ્ધરમૈયાની પસંદગી કરી લીધી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે અને હવે સિદ્ધરમૈયા આવતીકાલે કર્ણાટકના મુખ્યમંત્રી તરીકેના શપથ લે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે।